નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ 4 વિષય કુહુ વિષય પાઠ 2 જો તેને તે ઉપસે તો બાળ મિત્રો આજે આપણે ધોરણ 4 માં વિષય કુહુ કુહુ એટલે કે ગુજરાતીમાં છે એ આપણે પાઠ 2 જો ભણવાનો છે તો બાળ મિત્રો આગળના વિડિયોમાં છે એ આપણે પ્રવૃત્તિ નંબર છે એ 24 ની જોઈ ગયા હતા આજે આપણે છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 35 ઉપર છે આગળ જોવાનું છે પ્રવૃત્તિ નંબર 25 ની છે તે જોવાની છે આગળના વિડિયોમાં છે એ આપણે સર્વનામ વિશે સમજી ગયા હતા સર્વનામ કોને કહેવામાં આવે છે તો સર્વનામ છે એટલે કે જે નામના બદલે છે શબ્દ વપરાય એને સર્વનામ કહેવામાં આવે છે જેમ કે કાલે આપણે જોઈ ગયા હતા ને કે અનિરુદ્ધ છે એના નામના બદલે છે કયા કયા તેને તેઓ તું આ બધા સર્વનામ છે જો નામને બદલે છે શબ્દ વપરાય એને શું કહેવામાં આવે છે સર્વનામ કહેવામાં આવે છે તો ચલો આજે આપણે પાઠ્યપુસ્તકમાં છે એ પેજ નંબર 35 ઉપર છે 25મી પ્રવૃત્તિ જોઈએ તો ચલો અહીં છે એક સંવાદ આપેલો છે તો ચલો જોઈએ ઈનામ અને સર્વનામ બે મિત્રો છે ઈનામ અને સર્વનામ બંને મિત્રો છે તેમની વાતચીત જોડીમાં બેસી વાંચો તે પછી એક જોડીદાર છે એ સર્વનામ બને અને બીજો ઈનામ બને એમ સંવાદ છે એ ભજવવાનો છે તો અહીંયા બે મિત્રો છે એના ઉપર એક સરસ મજાનો સંવાદ આપેલો છે પહેલા મિત્રનું નામ છે સર્વનામ અને બીજા મિત્રનું નામ છે ઈનામ તો સર્વનામ કોને કહેવામાં આવે છે આપણે જોઈ ગયા ને કે જે નામના બદલે વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે તો ચલો છઈએ આપણે સંવાદમાં આગળ સૌપ્રથમ પહેલું ઈનામ સર્વનામ છે તે કહે છે તે આવે પછી આપણે ત્યાં જઈશું તો સર્વનામ શું કહે છે તે આવે પછી આપણે ત્યાં જઈશું તો અહીંયા છે નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી સર્વનામનો ઉપયોગ થયેલો છે તે આપણે ત્યાં તો આ બધા સર્વનામ છે પછી ઈનામ કહે છે ત્યાં આવે પછી તું અને હું છે એ મેદાનમાં જઈશું એમ ને એટલે સર્વનામ જ્યારે કહે છે કે તે આવે પછી આપણે ત્યાં જઈશું ત્યારે ઈનામ કહે છે કે તે એટલે કે ત્યાં આવે અને તું અને હું એટલે કે આપણે ત્યાં જઈશું એટલે ત્યાં એટલે ત્યાં મેદાનમાં જવાની વાત કરે છે સર્વનામ હા ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું ઈનામ કહે હા ત્યાં એટલે ક્યાં મેદાનમાં જઈને વિક્ટર હરપાલ રફીક સાથે છે ખો ખો રમીશું બરાબર ને એટલે કે ત્યાં એટલે કે મેદાનમાં તેઓની સાથે એટલે કે વિક્ટર હરપાલ અને રફીકની સાથે તે રમીશું એટલે શું રમવાની વાત કરે છે ખો ખો રમવાની વાત કરે છે સર્વનામ જો તેઓ આવશે તો તેઓને છે એ પણ રમતમાં છોડી દઈશું ઈનામ કહે છે જો ડાયના સોનલ મિત્તલ આવશે તો ડાયના સોનલ મિત્તલને પણ છે એ રમતમાં છોડી દઈશું એમ ને એટલે કે તેઓ એટલે કોણ તેઓ એટલે કે ડાયના સોનલ અને મિત્તલ તેઓને એટલે કે ડાયના સોનલ અને મિત્તલ એમને પણ છે એ રમતમાં છોડી દઈશું તો અહીંયા છે આ બધા સર્વનામ છે તે આપણે ત્યાં તું હું આ બધા છે એને શું કહેવામાં આવે છે જે નામના બદલે વપરાય એને સર્વનામ કહેવામાં આવે છે સર્વનામ કહે હા પછી ત્યાં આપણે ભેગા મળીને તે રમીશું ત્યાં એટલે કે ક્યાં મેદાનમાં અને ભેગા મળીને તે રમીશું તે એટલે શું રમવાની વાત કરી છે ખો ખો રમવાની વાત કરેલી છે કે ત્યાં આપણે છે કે તે રમીશું એટલે કે મેદાનમાં આપણે ખો ખો રમીશું તો એ સરસ મજાનો સંવાદ છે એ આપણે વાંચીને સમજ્યો હવે આગળ જોઈએ 26મી પ્રવૃત્તિ છે ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ છે એ લખવાનું છે તો અહીંયા છે ત્રુપરો આપેલો છે સૌપ્રથમ છે 1 થી 5 ક્રમ આપેલા છે એના પછી છે એ 1 થી 5 વાક્યો આપેલા છે અને બાજુમાં બે બોક્સ આપેલા છે એમાં કોઈ પણ માટેનો શબ્દ છે એ લખવાનો છે તો આપણે વાક્યમાં જોઈએ કે ઘાટા કરેલા કયા કયા શબ્દ છે એ આપણે એ બોક્સમાં લખવાનો છે એના પછી તમે
એ લખવાનો છે જેમ કે વાક્યમાં આપેલું છે ખાટા કરેલા શબ્દો તેનો તેમાં ગઈકાલે તેનું તેનાથી તો આ બધા સર્વનામ છે એની જગ્યાએ છે તમારે કોઈ પણ છે શબ્દ મેકવાનો છે છેલ્લા બોક્સમાં અને કોઈ પણ માટેનો શબ્દ છે એમાં ખાટા કરેલા શબ્દ છે તે લખવાના છે તો ચલો જોઈએ સૌપ્રથમ પહેલું વાક્ય છે સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો તો અહીંયા છે તેનો છે એક ખાટો કરેલો શબ્દ છે તો અહીંયા પહેલા બોક્સમાં લખવાનું છે કોઈ પણ માટેનો શબ્દ છે એમાં લખવાનું કે તેનો તો એક ઉદાહરણ તરીકે એક આપેલું છે એના પછી તમે મૂકેલો શબ્દ એમાં પંકજનો કોનો ફોટો પંકજનો સાંજે મેં ટીવી પર પંકજનો ફોટો જોયો એવી રીતના વાક્ય છે એ બને એટલે અહીંયા પંકજની જગ્યાએ છે એ તેનો શબ્દ છે વાપરેલો છે બીજું છે આજે મેં તેમાં મસાલો નાખીને ખાધું તો અહીંયા છે ખાટો કરેલો શબ્દ કયો છે તેમાં તો તેમાંની જગ્યાએ છે આપણે તમે કોઈ પણ શબ્દ છે મૂકી શકો તો આપણે છે તેમાં મસાલો નાખીને ખાઈ શકીએ તો શાકમાં ખાઈ શકીએ પછી છાશમાં નાખીને પણ ખાઈ શકીએ એના પછી કાકડી સંભાર એ બધામાં છે આપણે મસાલો નાખીને ખાઈ શકીએ તો અહીંયા કોઈ પણ શબ્દ આપણે મૂકી શકાય તેમાં એટલે કે આપણે શાકમાં પણ મસાલો રાખીને ખાઈ શકીએ ને તો અહીંયા લખવાનું બીજામાં કે શાકમાં આજે મેં શાકમાં મસાલો નાખીને ખાધું એવી રીતના વાક્ય છે એ બને ત્રીજું છે ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે છે એ ફરવા ગયો હતો તો અહીંયા છે ગઈકાલે છે ખાટો કરેલો શબ્દ છે તો અહીંયા આપણે કોઈ પણ માટેનો શબ્દ છે એમાં લખવાનું કે ગઈકાલે અને તમે મૂકેલો શબ્દ એમાં આપણે કોઈ પણ શબ્દ મૂકી શકીએ જેમ કે ગઈકાલે તો આપણે આજે લખી શકીએ તો એમાં છેલ્લામાં લખવાનું છે કે આજે આજે મેં ઉર્વિલ તેના ભાઈ સાથે છે એ ફરવા ગયો એવી રીતના આપણે લખી શકીએ કે આજે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો ચોથું છે આ દફતર તેનું છે દફતર એટલે કે તમારું જે સ્કૂલ બેગ હોય તે તો અહીંયા તેનું છે ખાટો કરેલો શબ્દ છે તો અહીંયા કોઈ પણ માટેનો શબ્દ છે એ બોક્સમાં લખવાનું છે તેનું તો એમાં બધા જે ખાટા કરેલા શબ્દ છે એ લખવાના છે એના પછી તમે મૂકેલો શબ્દ છે એમાં લખવાનું તેનું એટલે કે તમે કોઈ પણ નામ લખી શકો જેમ કે ઉદાહરણ તરીકે ઉપર આપણે પંકજનું નામ આપેલું છે તો આપણે અહીંયા લખી શકીએ કે પંકજનું આજે આ દફતર છે એ પંકજનું છે એવી રીતના લખી શકીએ પાંચમું પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય તેનાથી એટલે અહીં આપણે લખવાનું ઘાટો કરેલો શબ્દ કે તેનાથી એના પછી છેલ્લા બોક્સમાં લખવાનું કોઈ પણ આપણે નામ લખી શકીએ અહીંયા પંકજ આપેલું છે એટલે આપણે પંકજ જ લખીએ કે પગે વાગ્યું હોવાથી પંકજ છે એનાથી નહીં દોડાય તો એમાં છે આપણે પંકજ નામ લખવાનું છે એમાં આપણે કોઈ પણ નામ લખી શકીએ પરંતુ અહીં આપણે ઉદાહરણ તરીકે પંકજનું નામ આપેલું છે એટલે આપણે તેનું નામ જ લખીએ છીએ હવે આગળ જોઈએ 27મી પ્રવૃત્તિ છે વાંચો અને જવાબ લખો તો અહીં આપણે છે ઘણા બધા પ્રશ્ન આપેલા છે તો એમાં છે એટલે ખાલી જગ્યામાં લખવાનું છે તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન છે ખલમાં કબૂતર ઘૂ ઘૂ કરે છે તે ચણ ચણે છે તો અહીંયા અહીં તે એટલે કે કોણ અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું છે કે તેની જગ્યાએ કોનું નામ આપેલું છે તો કલમલ કબૂતર કબૂતરનું નામ શું છે કલમલ તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું કે અહીં તે એટલે કે કલમલ કબૂતર તે અહીં એક સર્વનામ છે એની જગ્યાએ શું નામ આવશે કલમલ કબૂતર પાછળ પેજ નંબર 36 ઉપર બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે ખૂબ ખૂબ કરે છે તો કૌંસમાં આપેલું છે ખાલી જગ્યામાં શું આવી શકે આપણે ખાલી જગ્યામાં શું આવી શકે એનો જવાબ શું આવે કોણ ખૂબ ખૂબ કરે એ રીતના કોણ બોલે તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું છે કે વાંદરો વાંદરો છે ખૂબ ખૂબ બોલે ને તો ખાલી જગ્યામાં લખવાનું કે વાંદરો ઝાડ પર બેઠો છે તે ખૂબ ખૂબ કરે છે ત્રીજો પ્રશ્ન છે મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું કૌંસમાં આપેલું છે
બીજા વાક્યમાં શ્રેયના બદલે શું લખવાથી વાક્ય છે એ સાચું બને ખાલી જગ્યા તો આપણે ત્રીજા પ્રશ્નમાં જોઈ શકીએ પેલું વાક્ય લખેલું છે કે મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું તો બીજું વાક્ય છે સરખું બંધ બેસતું નથી તો અહીંયા શ્રેયની જગ્યાએ છે શું આવશે હું આવશે આપણે ખાલી જગ્યામાં લખવાનું કે શ્રેયની જગ્યાએ હું છે તે સર્વનામ આવશે મારું નામ શ્રેય છે હું ચોથા ધોરણમાં ભણું છું તો એવી રીતના છે વાક્ય બનશે વાક્ય સાચું બનશે એટલે ખાલી જગ્યામાં હું લખવાનું છે ચોથો પ્રશ્ન હર્ષિલ હોશિયાર છે તેને તે શિક્ષક બનવું છે તો કૌંસમાં આવેલું છે ખોટો વિકલ્પ છે છે કે અને નરેશરથી છે એ લખવાનો છે તો અહીંયા છે બે વિકલ્પ આપેલા છે તેને અને તે તો એ બંનેમાંથી જે વિકલ્પ ખોટો હોય એની ઉપર ચેકો મારવાનો છે તો અહીં આપણે જોઈ શકીએ કે વાક્ય કેવી રીતના સાચું બની શકે હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે તો અહીંયા છે એ તેને વિકલ્પ એ સાચો છે અને તે છે એ ખોટો છે એટલે તે ઉપર ચેકો મારવાનો છે અને વાક્ય છે ફરીથી સુધારીને નીચે લખવાનું છે કે હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે એવી રીતે સુધારીને નીચે લખવાનું છે ફરીથી લખવાનું છે પાંચમો પ્રશ્ન આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તેઓ હંમેશા સાચું બોલતા કૌંસમાં આપેલું છે કોણ સાચું બોલતું બીજા વાક્યમાં એમના નામના બદલે કયો શબ્દ છે વાપર્યો છે તો અહીં આપણે પહેલું વાક્ય જોઈએ કે આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે બીજા વાક્યમાં છે કે તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તો તેઓ હંમેશા સાચું બોલતા તેઓ એટલે કોણ આ વાક્યમાં છે કોની વાત કરવામાં આવેલી છે તેઓ એટલે કે મહાત્મા ગાંધી તો આપણે ખાલી જગ્યામાં લખવાનું કે તેઓ એટલે મહાત્મા ગાંધી હવે 28મી પેટલા સુધી છે આગળ પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો તો આ પહેલો ફકરા આપેલો છે ને એના આધારે છે બીજા ફકરાની ખાલી જગ્યા છે એ પૂરવાની છે બંને ફકરા સેમ જ છે પરંતુ બીજા ફકરામાં છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને પહેલો ફકરો છે એ આખો આપેલો છે તો ચલો જોઈએ પહેલો ફકરો છે હું આજીને સંભળાવું છું એક તપેલીનો તપેલીમાં એક ગ્લાસ પાણી લેડો તપેલીમાં એક ચમચી ખાંડ નાખો ખાંડને હલાવીને ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ છે એ તપેલીમાં નાખો તપેલીમાં એક ચમચી મીઠું નાખો તો અહીંયા છે એક તપેલી લેવાની છે એમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે તપેલીમાં એક ચમચી ખાંડ નાખવાની છે અને ખાંડને હલાવીને છે એમાં એક લીંબુ કાપીને છે એ લીંબુનો રસ છે એ તપેલીમાં નાખવાનો છે તપેલીમાં એક ચમચી બચી છે એટલે મીઠું નાખવાનું છે તો ચલો એના આધારે આપણે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરીએ તો ચલો જોઈએ એક તપેલી લો ખાલી જગ્યા એક ગ્લાસ પાણી રેડો તો ખાલી જગ્યામાં શું આવશે નામના બદલે કયો શબ્દ વપરાય ઉપર ફકરામાં આપેલું છે કે તપેલી લો તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો એમ બીજા ફકરામાં આપેલું છે કે એક તપેલી લો ખાલી જગ્યા એક ગ્લાસ પાણી રેડો તો તપેલી જગ્યાએ છે કયું નામ આવશે કયો શબ્દ આવશે તો આપણે લખવાનું ખાલી જગ્યામાં કે એક તપેલી લો તેમાં એક ગ્લાસ છે એ પાણી રેડો અહીંયા છે એમ તેમાં લખવાનું છે ખાલી જગ્યામાં ખાલી જગ્યા એક ચમચી ખાંડ નાખીને ઓગાળો તો ખાલી જગ્યામાં લખવાનું કે તેમાં એક ચમચી ખાંડ નાખીને ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ ખાલી જગ્યા નાખો તો એ ખાલી જગ્યામાં લખવાનું કે લીંબુનો રસ તેમાં નાખો ખાલી જગ્યા એક ચમચી મીઠું નાખો તો તેમાં એક ચમચી મીઠું નાખો તો અહીંયા દરેક ખાલી જગ્યામાં છે એ તેમાં તેમાં છે એ લખવાનું છે તો ચલો આ ફકરો છે હું બીજી વાર વાંચીને સંભળાવું છું એક તપેલી લો તેમાં એક ગ્લાસ પાણી રેડો તેમાં એક ચમચી ખાંડ નાખો અને ઓગાળો
એક લીંબુ કાપી લીંબુનો રસ છે એ તેમાં નાખો તેમાં એક ચમચી મીઠું નાખો તો આવી રીતે દરેક ખાલી જગ્યામાં છે તેમાં તેમાં લખવાનું છે હવે ફકરો ક જોઈએ તેમાં પણ સેમ એ રીતે કરવાનું છે ફકરો અ ઉપરથી છે એ બીજી બીજો ફકરો આપેલો છે એની ખાલી જગ્યા પૂરવાની છે તો ચલો જોઈએ બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા પતંગને કન્ના બાંધી પતંગને ખૂંચું લગાવ્યું પતંગને આકાશમાં ચગાવ્યા પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા આખો દિવસ પતંગ સાથે ખૂબ જ મજા કરી સાંજે પતંગ ઉતારી લીધા તો ચલો એના આધારે આપણે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરીએ બીજો ફકરો છે બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા ખાલી જગ્યા પરના બાંધી તો એ ખાલી જગ્યામાં શું આવશે પતંગની જગ્યાએ છે તો એ શબ્દ મૂકવાનો છે તો એની જગ્યાએ છે તેને મૂકવાનું છે કે બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા તેને કરના બાંધી તો એ રીતના ખાલી જગ્યામાં લખવાનું કે તેને કરના બાંધી ખાલી જગ્યા ખૂંટું લગાવ્યું તો એ બીજી ખાલી જગ્યામાં પણ લખવાનું કે તેને ખૂંટું લગાવ્યું ખાલી જગ્યા આકાશમાં ચગાવ્યા તો ખાલી જગ્યામાં લખવાનું કે તેને આકાશમાં ચગાવ્યા ખાલી જગ્યા આકાશમાં દૂર દૂર સુધી છવા દીધી તો તેને આકાશમાં દૂર દૂર સુધી છવા દીધી આખો દિવસ ખાલી જગ્યા સાથે ખૂબ જ મજા કરી તો એ ખાલી જગ્યામાં લખવાનું કે આખો દિવસ તેની સાથે ખૂબ જ મજા કરી તો અહીંયા છે એ તેની આવશે બાકી બધામાં છે એ તેને તેને આવશે સાંજે ખાલી જગ્યા ઉતારી લીધા એટલે સાંજે તેને ઉતારી લીધી તો આવી રીતના છે બધી ખાલી જગ્યામાં તેને તેને લખવાનું છે તો અહીંયા હું બીજી વાર વાંચીને સંભળાવું છું કે બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા તેને કરના બાંધી તેને ખૂંટું લગાવ્યું તેને આકાશમાં ચગાવ્યા તેને આકાશમાં દૂર દૂર સુધી છવા દીધા આખો દિવસ તેની સાથે ખૂબ જ મજા કરી સાંજે તેને ઉતારી લીધા તો આવી રીતના છે એ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે હવે આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 29 આપેલી છે પેજ નંબર 37 ઉપર ત્રણના જૂથમાં કામ કરો આપેલા વાક્ય વાર્તામાંથી શોધો જે શબ્દ બધા માટે વપરાયો હોય તેવો એટલે કે તેવો હોય એની નીચે છે વાર્તામાં લીટી કરવાની છે અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના તાના માટે વપરાયો છે એ લખવાનો છે તો અહીં ત્રણના જૂથમાં છે કામ કરવાનું છે આપેલા વાક્યમાં છે વાર્તામાંથી શોધવાના છે આ જે બધા 1-6 વાક્ય આપેલા છે એ વાર્તામાંથી શોધવાના છે અને એ બધા માટે છે એ જવાબ લખવાનો છે કે કોના માટે વપરાયો છે આ શબ્દ તે જોઈએ ચલો તો અહીંયા 1-6 વાક્ય છે ચલો જોઈએ પહેલું વાક્ય છે એમને ચણવીરતા શીખવવામાં મસ્યા તો વાર્તામાં છે આ કોના માટે વપરાયો છે સૌ પ્રથમ તો અહીંયા છે લખવાનું બધા માટે એટલે કે એમને તો એમની જગ્યાએ છે એ વાર્તામાં કોની માટે વપરાયો છે તો ઉપડી માટે છે વપરાયો છે કે એમને ચણ નૃત્ય શીખવવામાં હસ્યા તો કોણ હસ્યા હતી કુકડી હસ્યા હતી તો એ એક ઉદાહરણ તરીકે આપેલું છે એવા બીજા છે પાંચ આપણે જાતે લખવાના છે બીજું છે એ ઉડીને કુકડી પાસે આવી તો એ વાર્તામાં છે એ છે કોના માટે વપરાયો છે એ ઉડીને છે એ કુકડી પાસે આવી તો એ શબ્દ છે એ બધા માટે છે એમાં નીચે લખવાનો છે કે એ અને પાઠમાં કોના આના માટે વપરાયો છે તો એ લખવાનું કે એ ઉડીને છે કુકડી પાસે આવી એટલે એ એટલે કાબર એના પછી ત્રીજું છે અહીં જમીન પર આપણે રમીએ તો અહીં આપણે એટલે કે કોણ વાર્તામાં કોના માટે વપરાયો છે સૌ પ્રથમ બધા માટે છે એમાં લખવાનું કે આપણે અને પાઠમાં કોના માટે વપરાયો છે તો કુકડીઓ માટે છે કુકડીઓ બધી કહેતી ને કે આપણે છે એ જમીન ઉપર રહીએ જમીએ અને ખુશ રહીએ વંડી ઉપર ચડીને શું કામ છે તો આ બધી કુકડીઓ છે એ કુકડીને સમજાવતી હતી તો અહીંયા દિશામાં છે એ
જોવા માટે વપરાયો છે. ચોથું, શું કામ છે તારે આવા શોખ કરીને? તારે એટલે બધા માટે છે, એમાં લખવાનું કે તારે. પાંચમા કોના માટે વપરાયો છે? તો કુકડી માટે છે વપરાયો છે. કુકડો છે એને કહેતો હતો કે તારે આવા બધા શોખ કરીને શું કામ છે. કોને કહેતો હતો? કુકડીને કહેતો હતો. તો એ લખવાનું કે કુકડી માટે વપરાયો છે. પાંચમું, મને કોઈ ઉગે કે ન ઉગે તારે શું? મને તો સૌ પ્રથમ બધા માટે છે એમાં લખવાનું મને અને તારે. બે ઓપ્શન છે, બે શબ્દ છે એ આમાં આવશે, મને અને તારે. પાઠમાં કોના માટે વપરાયો છે? તો મને એટલે કે કુકડી અને તારે એટલે કે કાગડા માટે વપરાયો છે. કુકડી કે તેને કે મને કલકી ઉગે કે ન ઉગે તારે શું કામ છે. તો આવી રીતના છે, મને એ કુકડી માટે વપરાયો છે અને તારે એ કુકડા માટે છે એ વપરાયો છે. છઠ્ઠું, ત્યાં એણે શું જોયું? એણે એટલે કોને? એણે એટલે તે કુકડાએ. સૌ પ્રથમ બધા માટે છે એમાં લખવાનું કે એણે. અને પાઠમાં કોના માટે વપરાયો છે? તો કુકડા માટે છે. એ જ્યારે છે એ વંડી ઉપર ચડીને જોવે છે, તો અહીંયા તો છે કુકડી છે એ વંડી ઉપર ચડીને બેઠી હોય છે. એવી રીતના આપણે વાર્તામાં આવે છે ને, એટલે ત્યાં એને છે શું જોયું? તો ત્યાં એને છે કુકડાએ એક કુકડીને વંડી ઉપર જોઈ હતી. તો બધા માટે છે એમાં લખવાનું કે એને. પાઠમાં કોના માટે વપરાયો છે? તો કુકડા માટે છે એ વપરાયો છે. તો ચલો જોઈએ આગળ ક્વિઝની પ્રવૃત્તિ છે. જૂથમાં કામ કરો, રમત આપેલી છે. અહીંયા એ સરસ મજાની રમત આપેલી છે, પાર્સિંગ ધ પાર્સલ. તો ચલો જોઈએ રમતનું નામ શું છે, પાર્સિંગ ધ પાર્સલ. તો ચલો અહીંયા જોઈએ કે કઈ રમત આપેલી છે. વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી છે એ વર્તુલાકારે બેસવાનું છે. એટલે વર્ગના જે વિદ્યાર્થીઓ હોય એ બધા એ છે વર્તુલાકારે એટલે કે ગોળ ગોળ બધાએ બેસવાનું છે. એક વિદ્યાર્થી ગોળ કે અન્ય કોઈ સાધનની મદદ છે એ સંગીત વગાડશે. આ દરમિયાન છે બધા વિદ્યાર્થીઓ જે ગોળ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ છે એકબીજાને પાસ કરશે. સંગીત વગાડનાર વિદ્યાર્થી સંગીત વગાડવાનું બંધ કરી દેશે. આ વખતે બોલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે ડસ્ટર આપના મિત્ર સાથે ઊભો થશે. તે પોતાના પરિવાર વિશે પાંચ વાક્ય બોલશે. તેના મિત્રો તે વાક્ય છે ફરીથી બોલશે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે નવીન છે એ આઉટ થઈ જાય છે એટલે બોલે છે. એના પરિવાર વિશે બે વાક્ય બોલે છે કે મારી મમ્મીનું નામ સવિતાબેન છે, મારા પપ્પાનું નામ ખાલી જગ્યા છે. એના પપ્પાનું નામ આપેલું નથી, આપણે ખાલી જગ્યામાં છે ગમે તે લખી શકીએ પપ્પાનું નામ. જેમ કે મહેશ ભાઈ, રમેશ ભાઈ, પછી રસિક ભાઈ, એવું ગમે તે લખી શકીએ. પણ આપણે ખાલી જગ્યામાં લખવાનું છે કે મહેશ ભાઈ, મારા પપ્પાનું નામ મહેશ ભાઈ છે. એને એ વાક્ય પાછી નિમિતા છે એ બોલે છે કે આ નવીન છે, તેની મમ્મીનું નામ સવિતાબેન છે, તેના પપ્પાનું નામ મહેશ ભાઈ છે. તો આપણે જોયું ને કે જ્યારે નવીન બોલે છે ત્યારે કહે છે કે મારી મમ્મીનું નામ અને મારા પપ્પાનું નામ. તો આવી રીતના મારી અને મારા શબ્દ છે એ નવીન વાપરે છે. અને જ્યારે નિમિતા બોલે છે ત્યારે તે કહે છે કે તેની મમ્મી અને તેના પપ્પા. તો આવી રીતના છે સર્વનામનો ઉપયોગ કરેલો છે. એટલે નિમિતા કહે છે કે તેની મમ્મીનું નામ છે સવિતાબેન છે અને તેના પપ્પાનું નામ છે એ મહેશ ભાઈ છે. પરિચય દરમિયાન પરિવારના જે સભ્યોનો પરિચય છે એ આપવામાં આવે છે. તે વ્યક્તિના નામના બદલે તેને, તે, તેમને વગેરે જેવા શબ્દો આવે ત્યારે છે એ બધા વિદ્યાર્થીઓએ તાળી પાડવાની રહેશે. ત્યારબાદ પહેલાની જેમ જ છે એ રમત આગળ વધારવાની છે. જો અહીંયા રમત છે સમજ્યા, સૌ પ્રથમ તો વર્ગના વિદ્યાર્થી એટલે વર્ગમાં જે બધા વિદ્યાર્થી હોય એને વર્તુલાકાર બેસવાનું છે. જેમ કે ગોળ ગોળ છે એ બધાએ બેસવાનું છે. અને પછી એક વિદ્યાર્થી ઢોલ અથવા કોઈ પણ પંજરી કે ગમે તે વગાડે, સંગીત વગાડવાનું છે. અને
વિદ્યાર્થીઓ છે એ બોલ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ છે એક બીજાને પસાર કરવાની છે અને જે વિદ્યાર્થી પાસે આવે અને સંગીત બંધ થાય તો એ વિદ્યાર્થી આઉટ ગણાય છે અને તે વિદ્યાર્થી અને બાજુમાં જે બેઠો હોય જેને પસાર કરનાર એ બંને ઊભું થવાનું છે અને ઊભું થઈને પોતાના પરિવાર વિશે બે અથવા ત્રણ વાક્ય છે એ કહેવાના છે તો અહીં આપણે નવીન અને નિમિષા વિશે સમજીએ ને કે જ્યારે નવીન પોતાના પરિવાર વિશે કહે છે કે મારી મમ્મીનું નામ સવિતાબેન છે અને મારા પપ્પાનું નામ છે એ મહેશભાઈ છે તો એ મારી અને મારા શબ્દ વાપરે છે અને જ્યારે નિમિષા એને વાક્ય ફરીવાર બોલે છે ત્યારે તે તેની અને તેના એવા શબ્દ છે એ વાપરે છે તો આવી રીતના છે આપણે સર્વનામ વિશે અહીં સમજ્યા હવે આગળ જોઈએ મોટેથી ગાઓ કયા એક ગીત આપેલું છે એ તમારે ગાવાનું છે કે વાંદરાભાઈ બોલે બોલે ફૂક 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 વાંદરાભાઈ કેવી રીતના બોલે ફૂક 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 એવી રીતના તે બોલતા હોય છે ઝાડપાન ખાય તોડે ફૂક 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 એવી રીતના છે એ ઝાડપાનના પાંદડા પણ તે તોડતા હોય છે અને બોલતા હોય છે ફૂક 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 વાંદરો હોય છે એ હું ખૂબ બોલે અને તે શું ખાય છે તો ઝાડના પાંદડાને એવું બધું ખાતો હોય છે અને તોડતો હોય છે અને ઝાડની ડાળીએથી એક ડાળીએથી બીજી ડાળીએ તે ફરતો હોય છે અને હું ખૂબ બોલતો જતો હોય છે એને કોઈ ઘર હોતું નથી એ ઝાડની ઉપર જ રહે છે અને એક ઝાડથી બીજી ઝાડી ઉપર છના લગાવતો રહેતો હોય છે હવે આગળ 32મી પ્રવૃત્તિ જોઈએ વાર્તા આપેલી છે મોટેથી વાંચો અને પ્રશ્નના જવાબ છે એ લખવાના છે તો ચલો અહીં આપણે વાર્તા છે જોઈએ નાની એવી વાર્તા આપેલી છે કાગડીએ પૂરી પગ નીચે દબાવી કાગડાએ છે એ આંખે ફાટ દાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ છે એ ખેલી બંને કાગડીએ તરત જ છે પોતપોતાની પૂરી પગ નીચે દબાવ્યું પછી ચારે જણ છે એ જોર જોરથી કાકા ગાવા લાગ્યા શિયાળ શિયાળી શિયાળું એ ત્રણે કાન દબા કાન દાબીને છે એ ઊભી પૂંછડીએ નાઠ્યા નાઠ્યા એટલે કે ભાગ્યા તો આવી રીતના કાગડામાં એક પરિવાર હોય છે એમાં કોણ કોણ રહેતું હોય છે કાગડો કાગડી પછી ડાબો કાગડો અને જમણો કાગડો આવી રીતના એના પરિવારમાં ચાર સભ્ય હોય છે અને તે ચારે છે પોતાને પગ નીચે પૂરી દબાવીને રાખે છે અને તે મોટે મોટેથી ગાવા લાગે છે કાકા છે એ રીતના બોલવા લાગે છે તો એ સાંભળીને શિયાળ શિયાળું અને શિયાળી આ બધા ભાગી થાય છે તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ પેજ નંબર 38 ઉપર આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે કાગડાના પરિવારના સભ્યોના નામ લખો તો કાગડાના સભ્યો હતા કાગડાના પરિવારમાં કયા કયા સભ્ય રહેતા હતા તો એક તો કાગડો કાગડું એના પછી જમણો કાગડું અને ડાબો કાગડું આ ચાર છે કાગડાના પરિવારમાં રહેતા હતા બીજો પ્રશ્ન છે પૂરી કુટુંબના સભ્યોના નામ તો પૂરી છે એ પણ કાગડાના પરિવાર સાથે જ હતી કાગડો છે એને પૂરી પોતાના પગ નીચે દબાવેલી હોય છે ને એટલે પૂરી પણ કાગડાના પરિવાર સાથે જ હતી એટલે એમાં પણ લખવાનું કે કાગડો કાગડી અને કાગડું એના સભ્યો પણ એ જ છે ત્રીજું ખોટો વિકલ્પ છે કો અને કાગડો કાગડી અને બંને કાગડો જોર જોરથી ગાવા લાગ્યું લાગ્યો કે લાગ્યા તો શું આવશે અહીંયા ખોટો જે વિકલ્પ હોય એ ચેકી નાખવાનો છે કે કાગડો કાગડી અને બંને કાગડો જોર જોરથી ગાવા લાગ્યું લાગ્યો કે લાગ્યા શું આવશે તો જોર જોરથી ગાવા લાગ્યા જો છેલ્લો વિકલ્પ છે એ સાચો છે આગળના બંને છે ચેકી નાખવાના છે લાગ્યું અને લાગ્યો એ બંને ચેકવાના છે કેમ કે અહીંયા એકથી વધારેની વાત કરવામાં આવેલી છે કાગડો કાગડી અને કાગડું આ બધાની વાત કરવામાં આવેલી છે એટલે લાગ્યા આવશે જો કોઈ એકની વાત કરવામાં આવેલી હોય તો લાગ્યો છે તે આવે પરંતુ એકથી વધારે છે એટલે લાગ્યા આવશે હવે 33મી પ્રવૃત્તિ છે એક છોક આપેલો છે તે જોઈએ શિક્ષક છે એ છોક પૂછે છે કયું પક્ષી ઝડપથી ઉડે ત્યારે વિદ્યાર્થી કહે છે કે જેને ઉતાવળ હોય
એ અહીંયા છે એમિટન્ટ છે શું જવાબ આપે છે કે છે ને ઉતાવળ હોય ઝડપથી ઉડે અહીંયા છે નાનો એવો જોક છે એના પછી લગભગ સરખા એટલે કે અહીંયા ઘણા બધા શબ્દ આપેલા છે તો એ તો આપણે પાઠમાં જોઈ ગયા છે કે ચણ એટલે કે પંખીઓને ખાવા માટેના ખાધું અનાજ અથવા દાણા એના પછી બિચારું એટલે કે દુખી લી એટલે કે અલી ફટકાવું એટલે કે અથડાવું રાજના રેડ થવું એટલે ખૂબ ખૂબ ખુશ થઈ જવું નિહાળવું એટલે કે ધારી ધારીને જોવું પોરસાવું એટલે કે આનંદથી ઉભરાવું જુસ્સો ચડવો ખીજ એટલે કે ચીડ ગુસ્સો દી એટલે કે દિવસ પાટી એટલે ફ્લેટ લટ એટલે કે ચીડ અથવા હડ એવા છે એના અર્થ થઈ શકે છે આપણે પાઠમાં જે અઘરા શબ્દ હોય એ ન આવડતા હોય તો આપણે પાછળ છે એ આવી રીતના આપેલા હોય છે તો બાળ મિત્રો અહીં છે આપણે પાઠ બીજો તેને તે તૂટશે એ અહીં પૂર્ણ થાય છે આના પછીના લેક્ચરમાં જે આપણે પાઠ ત્રણ છે એના વિશે સમજીશું.